હવે સમાચારો જે વિસ્તારથી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વસતા હડપતિ જાતિના લોકોને આર્થિક ઉત્કર્ષ માટે વર્ષ 2019-20 માટે મંજૂર થયેલા 6 પાયાની સુવિધાઓ બહેનોને વિધવા સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલા માલીબા કેમ્પસ મેદાન ખાતે દક્ષિણ ગુજરાતના હડપતિ અને આદિજાતિનો મોટો સમૂહ ભેગો કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા બાળ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં હડપતિઓ માટે વિવિધ પ્રકલ્પો અંગે સીએમ વિજય રૂપાણીએ પત્રક એનાયત કર્યા હતા. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ હડપતિ મહિલા લાભાર્થીઓ પૈકી આવાસના લાભાર્થીઓને રૂપિયા 3,015 લાખના મંજૂરીપત્રો, 355 રસ્તાઓ માટે રૂપિયા 1,787 લાખ, આજીવિકા માટે 2,138 લાભાર્થીઓને રૂપિયા 322.94 લાખ, પાણી સુવિધા માટેના 19 સ્થળોએ 74.70 લાખ તેમજ જિલ્લાની 3,296 જેટલી બહેનોને 682 લાખના મંજૂરીપત્રો મળી રૂપિયા 6,083 લાખની સહાય અને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ચેરમેન રમણ કાકા, ધારાસભ્ય ભાઈ શ્રી મોહન ભાઈનો આ એક સુરત જિલ્લાનો આ લાભ છે અને પ્રતિક રૂપે માનને સાહેબ શ્રી એમને અર્પણ કરી રહ્યા છે. ત્યાર પછીના લાભાર્થી મનોજભાઈ પોપટ 20,000નો જોતા તાળીઓથી વધાવીએ. શ્રી ભરતભાઈ લણછોડભાઈ ગણપતિ કરજકા અને માનુભાઈ એમને અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ નાનુભાઈ છનાભાઈ રાઠોડ દસ્તાન પલસાણા તલુકો સુરત જિલ્લો આવાસન સહાય આવાસની ચાવી આજે એમને મળી રહી છે. થેન્ક યુ સર. ત્યારબાદ શ્રી સંજય તાલુકાનો તર્કેશ્વર એમને પણ આવાસની ચાવી માન્ય સીએમ સાહેબ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ શ્રી બાલુભાઈ કાળિયાભાઈ હળપતિ તાપી જિલ્લો એમને પણ 30,000 રૂપિયાનો ચેક માન્ય સીએમ સાહેબ અર્પણ કરી રહ્યા છે. વિપુલભાઈ સુમનભાઈ હળપતિ ના પ્રતિક રૂપે અર્પણ થઈ રહ્યું છે. ગંગા સ્વરૂપ સુમિત્રાબેન આનંદભાઈ વસાવા વાડી ઉમરપાડા તાલુકાનું આ ગંગા સ્વરૂપ સહાય એ પેટે 3,296 લાભાર્થીમાં ટોટલ 140 કરોડ ની સહાયતા એક મંચ ઉપરથી ખાસ કરીને તાપી વિસ્તારના અને નવસારી વિસ્તારના સુરતના પણ અમુક લોકોને એનો લાભ મળી રહ્યો છે. હળપતિ સમાજ જે સમાજને સહાયતાની આવશ્યકતા હતી એમને મકાનો આપ્યા. વિધવા બહેનો ગંગા સ્વરૂપા એમને પણ દર મહિને પેન્શન મળે એના મંજૂરીપત્રો આપ્યા અને અલગ અલગ વ્યવસાય એમાં લોકો પારંગત બને અને આગળ વધે પોતાના પગભર થાય એની કીટ પણ આપવામાં આવી. એટલે આ રીતે સરકારે ખાસ કરીને જે વર્ગ પાછળ રહી ગયો છે, ગરીબ છે અને વિધવા બહેનો જેવી નિસહાય બહેનોને એક યોજનાના લાભે એટલા માટે એક મંચ ઉપરથી આજે ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો. સર, ફાસ્ટેગ બાબતે જે ભારતીબેન સિયાળે પરિપત્ર લખ્યો છે શું કહેશો? મને ખબર નથી સર. રાજકોટની અંદર પોલીસ સ્ટેશનની અંદર આકસ્મિક રીતે ગોળી વાગતા યુવકનું મોત થયું છે. પરિવારજનોની માંગ છે કે મુખ્યમંત્રી એમને આવીને મળે, શું કહેશો? મને ખબર નથી, મારી વાત નથી.